વડગામના ટીડીઓની બદલીને લઈ તાલુકા ભાજપ પ્રમુખે ચૌધરી સમાજના વિરુદ્ધમાં કરેલી ટિપ્પણીઓનો વિવાદ પકડતો જાય છે ત્યારે ચૌધરી સમાજના યુવાનોએ ભાજપ કાર્યાલયનો ઘેરાવ કરવાની ચીમકી આપતા મામલો ગરમાયો છે. વડગામ તાલુકા ભાજપ પ્રમુખ પ્રવીણસિંહ રાણાએ ચૌધરી સમાજના વિરુદ્ધમાં કરેલી ટિપ્પણીનો ઓડિયો વાયરલ થયો હતો, જેને લઈને ચૌધરી સમાજે તાલુકા ભાજપ પ્રમુખને સસ્પેન્ડ કરવાની માંગણી કરી હતી. જો કે ભાજપ મોવડી મંડળે કોઈ કાર્યવાહી ન કરતા ચૌધરી સમાજના યુવા અગ્રણીઓએ પાલનપુર ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને આગામી 30 જુલાઈએ ચૌધરી સમાજના 5000થી વધુ યુવાનોની રેલી યોજી પાલનપુર ખાતેના જિલ્લા ભાજપ કાર્યાલયનો ઘેરાવ કરવાનું એલાન કર્યું હતું. બાદમાં યુવાનો પોસ્ટ કાર્ડ લખી મુખ્યમંત્રીને રજૂઆત કરશે અને સમાજના યુવાનોનું એક ડેલિગેશન મુખ્યમંત્રી સાથે મુલાકાત કરશે. છતાં પણ જો માંગ પૂરી નહીં થાય તો તાલુકા મથકોએ બેઠકો થશે, તેમજ 18 ઓગસ્ટે કમલમ ખાતે ધરણા કરવામાં આવશે. વડગામ તાલુકા ભાજપ પ્રમુખ વિજય રાણા દ્વારા ચૌધરી સમાજમાં અશોભનીય ટિપ્પણી કરેલી અને એ ટિપ્પણીને લઈને વારંવાર ચૌધરી સમાજ દ્વારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કક્ષાના નેતાઓ, જિલ્લા કક્ષાના નેતાઓને રજૂઆત કરી છે. છતાં પણ આજ દિવસ સુધી જે રજૂઆત અને જે માગણી હતી એમાં નિર્ણય ભારતીય જનતા પાર્ટી દ્વારા લઈ શકાયો નથી, જેને અનુરૂપ આજે પાલનપુર ખાતે કમિટી દ્વારા નિર્ણય કરાયો છે કે ભાઈ આવનાર સમયની અંદર 30 જુલાઈએ પાલનપુર જિલ્લા ભાજપ કમલમ ખાતે અજણા ચૌધરી સમાજના 5000થી વધારે યુવાનો જિલ્લા ભાજપ કાર્યાલયનો ઘેરાવો કરશે. ત્યારબાદ પણ જો નિર્ણય નહીં લેવાય તો સમગ્ર જિલ્લાના યુવાનો ભેગા મળીને પોસ્ટકાર્ડ લખી કમલમમાં જાણ કરશે. એના પછી પણ નિર્ણય નહીં લેવાય તો સીએમને એક ડેલિગેશન મુખ્યમંત્રીશ્રીને મળવા જશે અને ત્યાં આગળ પણ અમે રજૂઆત કરીશું કે ભાઈ સંગઠનને આપ મુખ્યમંત્રીશ્રી રજૂઆત કરવામાં આવે કે સમાજની જે લાગણી દુભાઈ છે એ લાગણીઓને માન રાખી પીજે રાણાને તાલુકા ભાજપ પ્રમુખ પદેથી સસ્પેન્ડ કરવામાં આવે. આ છતાં પણ જો નિર્ણય નથી લેવાતો તો તાલુકે યુવાનોની એક બેઠકો યોજાશે અને છેલ્લે 18 ઓગસ્ટે અજણા ચૌધરી સમાજના યુવાનો ગાંધીનગર કમલમ ખાતે ધરણા ધરશે અને એ પછી જે સ્થિતિનું નિર્માણ થશે એ માટે ભારતીય જનતા પાર્ટી જવાબદાર રહેશે. આ પછી પણ જો નિર્ણય નથી લેવાતો તો ચૌધરી સમાજ નક્કી કરશે કે ભારતીય જનતા પાર્ટી 2022ની અંદર કેટલું કાઠું કાઢે છે એ અમે નક્કી કરી લઈશું. આટલી બધી વોટ બેંક જો ભાજપની સાથે હોય અને છતાં પણ એક સમાજની લાગણી દુભાઈ રહી હોય અને પાર્ટી એક નિર્ણય ન લેતી હોય તો સમાજે પણ વિચારવાની જરૂર છે અને સમાજ પણ વિચારશે કે આવનાર સમયની અંદર અમે કેટલું ભાજપને આપ્યું છે, ભૂતકાળની અંદર આપ્યું છે અને આવનાર સમયની અંદર 22ની વિધાનસભાની ચૂંટણીઓમાં કેટલું ભાજપ અમારે પાસેથી કાઠું કાઢી જાય છે એ અમે જોઈશું. વારંવાર રજૂઆત છે અને એ રજૂઆત એટલી છે કે તાલુકા ભાજપના પ્રમુખને તમે સસ્પેન્ડ કરો, કારણ કે કોઈ પણ સમાજને ન શોભે એવી ટિપ્પણી એમણે કરેલી છે અને છતાં પણ ભાજપ સસ્પેન્ડ ન કરતી હોય તો પછી અમારા સમાજના સ્વાભિમાનની લડાઈ માટે અમે તૈયાર છીએ. તાલુકા ભાજપ પ્રમુખને નહીં હટાવાય તો ચૌધરી સમાજે આગામી ચૂંટણીમાં ભાજપને જોઈ લેવાની ચીમકી આપતા મામલો વધુ ગરમાયો છે.